હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11/4/2022 ને વાર સોમવારના રોજ ડુંગળીના સુસમાચારો આવી રહ્યા છે તેમના વિશે વાત કરીશું. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો તમને જણાવી દઉં કે સફેદ અને લાલ ડુંગળીના ભાવ થોડા સમય માટે નીચા જ રહે તેવી ધારણા છે. ડુંગળીની બજારમાં નીચા ભાવનો અત્યારે કકડાટ છે. ગત સપ્તાહે ડુંગળીના નીચા ભાવને લઈને મહુવાના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને હરાજી પણ અટકી હતી. સફેદ ડુંગળીની આવકો વધારે હોવાથી અને ખેડૂતો પણ એક સાથે પાક લઈને આવી રહ્યા છે. બીજી તરફ મહુવાના ડિહાઈડ્રેશન પ્લાન્ટોની સ્થિતિ નબળી હોવાથી સરેરાશ તેની ખરીદી પણ ઓછી છે, જેને પગલે સરેરાશ તેની માંગ પણ ઓછી છે. આવી સ્થિતિમાં ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ડુંગળીના ભાવ ₹500 પ્રતિ મણના ભાવ હતા. સારી ક્વોલિટી હોય તો ₹225 જેવા ભાવ આવી રહ્યા છે, પરંતુ એ સિવાય ખાસ કોઈ વધઘટ જોવા મળતી નથી. તેમજ વેપારીઓ કહે છે કે ડુંગળીના ભાવમાં આગામી થોડા દિવસ સુધારો થાય તેવા સંકેત દેખાતા નથી, પરંતુ બજારમાં આવકો ઘટશે એટલે આપોઆપ ભાવ નીચા ભાવમાં સુધારો આવશે તેવી સંભાવના છે. મે મહિના સુધી સરેરાશ બજારો નીચા રહે તેવી ધારણા છે. ખેડૂતોએ જો સારો માલ બચ્યો હોય તો કટકે કટકે વેચાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. તો મિત્રો આ હતા આજના ડુંગળીના સમાચાર. જો તમે રોજે રોજ ડુંગળીના સમાચાર જાણવા માંગતા હો તો નીચે આપેલ લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને જરૂરથી દબાવી દેજો. આભાર. જય જવાન, જય કિસાન.